એનસીબીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં લાંચિયો એસઆઈ 3000ની લાંચ લેતો રંગે હાથે દબોચી લીધો. છેલ્લા કેટલાય સમયથી ભિલોડા પોલીસ સ્ટેશનમાં લાંચિયા કર્મચારીઓએ માછા મૂકી હતી. આખરે આજે એલસીબીને ટ્રેપ થતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં અન્ય લાંચિયા કર્મચારીઓ ટૂંક સમયમાં એસીબીની સકંજામાં આવે તો નવાય નહીં. અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈએ પોલીસ સ્ટેશનને જ બનાવ્યો ભ્રષ્ટાચારનો અડ્ડો. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં અનામ એએસઆઈ બીટ નંબર 2માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ખાતરભાઈ સુબેરાએ ફરિયાદીને પ્રોહિબિશનના ગુનામાં જામીન મળે તે માટે રૂપિયા 3000ની લાંચની માંગણી કરી હતી. અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તો એટલો બેખોફ થઈ લાંચ લેતો હતો કે તે પોલીસ સ્ટેશનને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી મૂક્યો હતો. પોતાની ખુરશી એટલે કે સત્તાનો દુરુપયોગ કરીને જ્યાં નોકરી કરે છે ત્યાં નોકરીને કારણે તેનું અને તેના પરિવારનું પેટ ભરાય છે ત્યાં બેસીને જ ખુલ્લેઆમ લાંચ લેતો આ એએસઆઈ એસીબીના હાથે ઝડપાઈ ગયો. લાંચ રૂશ્વત વિરોધી દળના અધિકારીઓ દ્વારા આ એએસઆઈને કાયદાનું પાઠ ભણાવવા માટે એક વ્યક્તિની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને આ એએસઆઈ 3000નું લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. દારૂના કેસમાં માંગી હતી લાંચ. અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ અનામ વિરોધ ખાતરાભાઈ સુબેરા પોલીસ સ્ટેશનમાં જ બેસીને લાંચ માંગતો હતો. દરમિયાનમાં બન્યું એવું કે એક વ્યક્તિની સામે દારૂનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં જામીન અપાવવાને લઈને રૂપિયા 3000ની લાંચ વિનોદ સુબેરાએ માંગી હતી. જોકે આ વ્યક્તિએ સુબેરાને ત્યાં જ કાયદાનું પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને સીધા પહોંચી ગયા એસીબીની શરણમાં. એસીબીના ટ્રેપ અધિકારી પીઆઈ એસબી કરેણ, સુપરવાઇઝર અધિકારી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડીએ ચૌધરીની મદદથી આજે સોમવારે પોલીસ સ્ટેશનમાં ઝટકાનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે વિનોદ ત્યાં જ લાંચ આપવા માટે બોલાવી રહ્યો હતો. ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન